ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ, કોમર પ્રત્યે લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ છે ટોપિક ડોઝેસ શિડ્યુલ ઓફ ધ પ્રાસન અને લેહન. તો કે લેહ અધ્યાયની અંદર પ્રોપરલી તો મેન્શન કર્યું નથી, કોઈ પણ પ્રકારનું પ્રોપર મેન્શન નથી કે આટલા પ્રમાણમાં લેહ આપવો. પરંતુ આપણે લેહને એક ઔષધિ સમજી અને ઔષધનો ડોઝ જે છે આપણે બાળકની અંદર આપવાનો છે, અને એ મંથ બાય મંથ, યર બાય યર જે છે ઇન્ક્રીઝ કરવાનો છે. અને આપણે પહેલાં વાત કરી ચૂક્યા છીએ, અને આપણા યુટ્યુબ લેક્ચરની અંદર વિડીયો પણ છે, એની લિંક હું ઉપર કાર્ડ્સની અંદર જમણી બાજુ મુકવડાવું છું કે વિડંગ ફલ માત્રમ તું જાત માત્ર છે દેહીને ભેષજ મધુસર્પી બે મતિ માનો પર કલ્પયેત. એટલે કે વિડંગ ફલથી ચાલુ કરવાનું. વિડંગ ફલ કેવું હોય તો કાળા મરીના ફળ જેવું હોય, કાળા મરીનું કાળો કલરનું હોય, કેટલું નાનું હોય એટલા ડોઝથી ચાલુ કરવાનું છે બાળકની અંદર. એટલે વિડંગ ફલથી ચાલુ કરી જે જાત માત્ર, જે જાત માત્ર એટલે કે જે હજુ ઉત્પન્ન જ થયું છે બાળક, જે હજુ પેદા થયું છે, જેની ડિલિવરી થઈ છે, અને તમારે જો એને લેહન આપવાનું થાય તો એવા તરત ડિલિવરી થયેલા બાળકને જે છે વિડંગફળ માત્રાથી ચાલુ કરી અને ધીમે ધીમે ડોઝ વધારવાનો છે. પ્લસ ભેષજમ મધુ સર્પી બ્યમ, મધ અને સર્પી સાથે મિક્સ કરીને આપવાના છે. વર્ધમાનશ્યતુ શિશો માસે માસે વિવર્ધય, એટલે કે માસે માસે શું કરવાનું છે, આ ડોઝનો વધારો કરવાનો છે. અને આમલક ફળની માત્રા જેટલી થાય એટલે પછી આગળ વધારો કરવાનો નથી. આમલક ફળની માત્રા જે છે એ મેક્સિમમ ડોઝ છે. તો વિડંગ ફળથી ચાલુ કરી માસે માસે વધારવાનો છે ડોઝ. આમલક માત્ર ફલમ તો વિધવા ન વર્ધાય, આમલક માત્ર જે છે થાય ત્યારે આગળ વધવાનું નથી. આ એનું એ છે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખેલું છે. એક સુવર્ણ પ્રાસનનો કોન્સેપ્ટ આપણે સમજાતા આગળ, એનું એ છે કે સુવર્ણ, પાણી, ઘી, મધ આ મિક્સ કરવાનું છે એક પથ્થર ઉપર. ઇમ્યુનિટી માટે બેસ્ટ છે મેથડ, બૂસ્ટઅપ કરે છે ઇમ્યુનિટી, ઇન્ટેલેક્ટ પાવર વધારે છે. ઓકે, અને આ એક શ્લોક છે એનો, જે વિગૃષ્યમ ધોતે વૃષભી પાંગમુખી લગુનમ ગુણમ, એટલે કે પૂર્વ દિશાની અંદર બેસવાનું છે અને પાણી લેવાનું છે થોડું, લઘુનામ ગુણામ થોડુંક પાણી લેવાનું છે અને મથન કરવાનું છે તેની સાથે મધ સર્પી અને કનકમ, મધ સર્પી અને કનક એટલે કે સુવર્ણ સાથે મિક્સ કરી અને જે છે લેહયેલ સુસુમ, લેહયેલ સુસુમ એટલે કે બાળકને ચટાડવા માટે આપવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સ્તન્ય દોષ. તો આજ સુધી જોયું તો કે ડોઝ જોયા, ડોઝનું કોઈ મેન્શન લેવા માટે નથી, પરંતુ એક કોમન ડોઝ જે કાશ્યપ સંહિતાએ આપ્યો છે મેડિસિન માટે એને જ આપણે વળગી રહેવાનું છે કે વર્ધમાને છે તું શિશો માસે માસે વર્ધે, કે જે વિડંગ ફલથી ચાલુ થઈ અને આમલક માત્ર જે છે સુધી જાય છે એ ડોઝને આપણે અહીંયા ફોલો કરવાનો છે. અને સુવર્ણ પ્રાસન વિશે વાત કરી આપણે, એના શ્લોકને સમજ્યા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.